નમસ્કાર મિત્રો મિત્રો પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના તાજા સમાચારની પ્રથમ વાત કરીએ તો અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ઓગણજ નજીક પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શ્રદ્ધાળુઓ સરળતાથી પ્રમુખ સ્વામી નગર પહોંચી શકે તે માટે બસો એએમટીએસ બસની વ્યવસ્થા કરાઈ છે બોપલના વકીલ સાહેબ બ્રિજથી વીસ બસો મુકાય છે કાલુપુર સાબરમતી મણિનગર ગીતા મંદિર રાણીપ કૃષ્ણનગર ઝાંસીની રાણીથી પ્રમુખ સ્વામીનગર ખાતે આવવા જવા માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને તેનું ભાડું માત્ર દસ રૂપિયા રાખવામાં આવ્યું છે અન્ય સમાચારની વાત કરીએ તો ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે હજારો ગુજરાતીઓ મુંબઈ અને ગોવા જશે મુંબઈ અને ગોવાની ટ્રેનમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે વડોદરાથી મુંબઈની રાતની ફ્લાઈટનું ભાડું નવ હજાર તો સુરતથી મુંબઈનું બાર હજાર રૂપિયા ભાડું છે હનીમૂન પેકેજ એનઆરઆઈ સીઝનને પગલે ટ્રેનોમાં વેઇટિંગ પણ જોવા મળી રહ્યું છે વડોદરાથી એકમાત્ર ટ્રેન બરોડા એક્સપ્રેસમાં પણ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખે ટ્રેનની એક પણ ટિકિટ ખાલી ન હોવાનું પણ જાણવા મળ્યું છે અન્ય સમાચારની વાત કરીએ તો વડોદરાના જેસિંગપુરા બાદ લસરથ ગામમાં જૂથ અથડામણ થઈ છે લસરથ ગામે ચૂંટણીની અદાવતમાં મધુશ્રી વાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થકો સામસામે આવી ગયા હતા બે પડોશી મહિલાઓ વચ્ચે ઝઘડો થતાં મામલો બીચક્યો હતો વાઘોડિયા બેઠકના બે અપક્ષ ઉમેદવારોના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં અનેક લોકોને ઈજાઓ પહોંચી છે છાણી પોલીસ સ્ટેશનમાં સામ સામે આવી છે અન્ય સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના સર્જાઈ છે બુધવારે એક્સપ્રેસ વે પર એકસઠ માઇલસ્ટોન નજીક ડીસીએમ સાથે સાહીઠ મુસાફર સવાર બસની ભયંકર ટક્કર થઈ હતી જ્યાર બસને નીચે ખીણમાં ખાબકી ગઈ હતી આ દુર્ઘટનામાં છ લોકોના મૃત્યુ થયા છે જ્યારે બાવીસને ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે મૃતકોમાં ચૌદ મહિનાનું બાળક એક મહિલા અને ચાર પુરુષોનો સમાવેશ થાય છે અન્ય સમાચારની વાત કરીએ તો દિલ્હીના સીએમ કેજરીવાલે એક મહત્વનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે જે મુજબ એક જાન્યુઆરીથી દિલ્હીમાં ચારસો ને પચાસ પ્રકારના મેડિકલ ટેસ્ટ વિનામૂલ્યે કરાવી શકાશે આ ટેસ્ટ મોહલ્લા ક્લિનિક્સ અને સરકારી હોસ્પિટલોમાં કરાવી શકાશે જો કે અહીં હાલમાં બસોને બાર પ્રકારના ટેસ્ટ વિનામૂલ્યે થઈ રહ્યા છે સીએમ કેજરીવાલે આ અંગે જણાવ્યું છે કે ગુણવત્તાયુક્ત આરોગ્ય અને શિક્ષણ પ્રદાન કરવું એ અમારું મિશન છે આ નિર્ણયથી તમામ લોકોને મદદ મળશે તેવું તેમણે પોતાના અહેવાલમાં જણાવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે